પુરોહિત પદ એક ધર્મજનની દ્રષ્ટિએ. હું એક ધર્મજન છું. પુરોહિત પદ અને આજે પુરોહિત પદ વિશે એક ધર્મજનના મંતવ્યો રજૂ કરું છું. પુરોહિત પદ એક વિશિષ્ટ અને જાજરમાન પદ છે. વિશિષ્ટ એટલા માટે કે દુનિયામાં આ એકમાત્ર પદ આજીવન પદ છે. દાખલા તરીકે એક આચાર્ય પદ નિવૃત્તિ સુધી જ હોય છે, પણ પુરોહિત પદ આજીવન પદ છે. જાજરમાન એટલા માટે કે એ એટલું ગૌરવશાળી પદ છે કે બધા માટે ખુલ્લું જરૂર છે, પણ બધાને પ્રાપ્ય નથી. કર્મકાંડના ગ્રંથમાં 20મા અધ્યાયમાં 26મી કલમમાં કહેવાયું છે, મેં તમને બધા લોકોથી જુદા પાડ્યા છે જેથી તમે મારા થઈ શકો. આમ એક પુરોહિત એટલે ઈશ્વરે પસંદ કરેલા, એક વિશિષ્ટ રીતે તેમને અલગ તારવેલા લોકો હોય છે. સેનાના સંત બર્નાદિનનું એક કથન પુરોહિત પદના ગૌરવને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે. પુરોહિતનું સામર્થ્ય એ દિવ્ય વિભૂતિનું સામર્થ્ય છે, કેમ કે રોટીને પ્રભુ ઈસુના દેહમાં પલટાવવાની પ્રક્રિયા સૃષ્ટિના સર્જન જેટલું જ સામર્થ્ય માગી લે છે. ધર્મજનો માટે પુરોહિત એ પ્રભુ ઈસુના પ્રથમ પંક્તિના પ્રતિનિધિ છે. પણ જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે. બદલાયેલા જ સમયમાં ધર્મજનો પુરોહિતને ફક્ત ધર્મગુરુ તરીકે નહીં, પણ અન્ય વિવિધ ભૂમિકાઓમાં પણ જોવા માગે છે. જેમ એક સંસારી પુરુષ એક સાથે દીકરા, ભાઈ, પતિ, પિતા વગેરેની ભૂમિકા ભજવે છે, તેમ એક પુરોહિતે પણ આ બદલાતા સમયમાં વિવિધ ભૂમિકાઓ ભજવવી પડે. ધર્મગુરુની ભૂમિકા એ મૂળભૂત છે. એની સાથે ધર્મગુરુએ સારા ગુવાર તરીકેની, એક પીઢ અને વિશ્વાસુ માર્ગદર્શક તરીકેની, એક સક્ષમ આગેવાન તરીકેની, એક સેવક તરીકેની, અને તેમની મૂળભૂત ધર્મગુરુની ભૂમિકા તો ખરી જ. બાઇબલમાં પ્રભુ ઈસુએ અનેક દ્રષ્ટાંતો દ્વારા એક પ્રેમાળ ગુવારનું ચિત્ર આપણા માનસપટ પર અંકિત કર્યું છે. એક પ્રેમાળ ગુવાર એટલે પોતાના ઘેટા માટે કોઈ પણ જોખમથી કે આફતથી ડરતો નથી કે પાછો પડતો નથી. તેને પોતાના જોખના પ્રત્યેક ઘેટા માટે એક સરખું વાલ હોય છે, અને તેને કોઈ નબળા કે ગેરમાર્ગે ગયા હોય એવા ઘેટા માટે વિશેષ મહત્વ હોય છે. વડા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું આ કથન એક સારા ગોવાળની ભૂમિકાને સુંદર રીતે વર્ણવે છે. સારા ગોવાળ ઈસુની જેમ જ તમારા ઘેટાને તેના પગરવથી ઓળખીને તેમની વચ્ચે રહો. બીજી ભૂમિકા પીઢ અને વિશ્વાસુ માર્ગદર્શક તરીકેની. એક પુરોહિત તેમના ધર્મજનો સાથે એવો ગરોબો કેળવે કે ધર્મજનો કોઈ પણ મુશ્કેલી, આફત કે સંકટના સમયે તેમની પાસે દોડી જાય, અને તે વખતે તેમને જે માર્ગદર્શન મળે તેનાથી કદાચ કેટલાય પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. અને આનાથી ઘણીવાર પાણી પહેલાં પાળ બાંધવા જેવો પણ કાર્ય થાય. કેટલા લગ્ન વિચ્છેદો થતાં અટકી જાય, અને કુટુંબમાં હંમેશા, દરેક કેથલિક કુટુંબમાં હંમેશા પ્રેમનું વાતાવરણ રહે એ બહુ સરળ રીતે બની જાય. ત્રીજી ભૂમિકા સક્ષમ આગેવાન તરીકેની. સક્ષમ આગેવાનને સર્વપ્રથમ તેના સમુદાયનો વિશ્વાસ સંપાદન કરવો પડે. તેમનામાં સંઘભાવના એટલે કે ટીમ સ્પિરિટ કેળવવું પડે. તેમની સાથે નિષ્પક્ષતાથી, પૂરી કટિબદ્ધતાથી વર્તવીને બધાને નમૂનેદાર નેતૃત્વ પૂરું પાડવું પડે. જે પુરોહિત આ પ્રમાણે કરે તેની માટે ધર્મજનોની આખી ટીમ કોઈ પણ કામ કરવા માટે હંમેશા ખડેપગે તૈયાર હોય. ચોથી ભૂમિકા
એક સેવક તરીકેની. બડા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે પોતાની ભૂમિકા માટે કહ્યું છે કે હું તો સેવક અનુસેવક છું, અને તેમનું આ કથન પુરોહિતો માટે તેમની સેવક તરીકેની ભૂમિકા માટે ઘણું કહી જાય છે. સેવક એટલે એવી વ્યક્તિ જે નિસ્વાર્થ રીતે પોતા કરતાં બીજા બધાને આગળ મૂકીને સેવા કાર્ય કરતી વ્યક્તિ, જેને પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. આપણા પુરોહિતો કુટુંબ અને સંસાર છોડીને નિસ્વાર્થ રીતે જ આ કાર્ય બજાવી રહ્યા છે, પણ એમાં પૂરી કટિબદ્ધતા, સમર્પણ, નિષ્પક્ષતા ઉમેરાય તો એના કલ્પનાતીત પરિણામ જોવા મળે છે. અને છેલ્લી પણ મૂળભૂત જે ભૂમિકા છે ધર્મગુરુની, તે પુરોહિતનું અવિભાજ્ય અંગ છે. પણ જમાનો એટલી ઝડપથી બદલાઈ રહ્યો છે કે આ ભૂમિકાને વધારે નિખારવાની જરૂર પડે. 1981 સુધી આપણી પાસે ગુજરાતીમાં બાઇબલ પણ નહોતું, પણ આજે ગુર્જરવાણીના અથાગ પરિશ્રમને કારણે તેમની મોબાઈલ એપ દ્વારા સંપૂર્ણ બાઇબલ, કીર્તન સાગર, રોજનો બાઇબલ ઓડિયો, મનન ચિંતન સાથે અને અન્ય માહિતી હાથવગી બની ગઈ છે. ખરેખર હાથવગી કે આંગળીના ટેરવે આવી ગઈ છે. આમ આ એક મોટું એનું સકારાત્મક ટેકનોલોજીનું પરિણામ છે, પણ એની સામે આજે ટેકનોલોજીના કારણે લોકોને સાચી અને ગેરમાર્ગે દોરતી બંને માહિતી, બંને પ્રકારની માહિતી ખૂબ સરળ રીતે ઉપલબ્ધ થઈ ગઈ છે, અને તેને કારણે પુરોહિતો માટે પડકાર બન્યો છે કે તેઓ પોતે પોતાને બધી પ્રકારની માહિતી અને જ્ઞાનથી સુસજ્જ કરે. એક નવી જવાબદારી પુરોહિતો માટે ઊભી થઈ છે કે યુવાન વર્ગને આ ટેકનોલોજીના જે દુષ્પરિણામો છે તેમાંથી બચાવી રાખે. પુરોહિત પદની જ્યારે વાત કરીએ તો અંગ્રેજીમાં બે શબ્દો પ્રયોજાય છે, એક ઓર્ડેન પ્રિસ્ટ અને બીજા કોમન પ્રિસ્ટ. બીજી વેટિકન વિશ્વ પરિષદમાં કેટલાય ક્રાંતિકારી વિચારો રજૂ થયા, એમાં આ કોમન પ્રિસ્ટહુડ એટલે કે સહ પુરોહિત પદ એક મહત્વનો વિચાર છે. પુરોહિત એટલે દીક્ષા પામેલા પુરોહિત અને ધર્મજન જે સહપુરોહિત, એ બંને એકબીજાના પૂરક બની રહે તો કોઈ પણ પ્રકારના પડકાર હોય તો તેનો સહેલાઈથી તેઓ સામનો કરી શકશે. પુરોહિત પદ કેટલું દુષ્કર અને પડકારજનક છે એ ધર્મજનોએ સમજવું રહ્યું, અને તેની માટે સંત ક્રિસોસ્તોમનું આ કથન ખૂબ જ અસરકારક છે. જ્યારે પુરોહિતો પાપ કરે છે ત્યારે બધા લોકોને પાપ તરફ દોરી જાય છે, તેથી દરેકે પોતપોતાના પાપનો હિસાબ તો આપવો જ પડશે, પણ બીજાઓના પાપની જવાબદારી પણ પુરોહિતને શિરે રહે છે. અંતે એક બાબત પર વિશેષ રીતે ભાર દેવા માગું છું કે પુરોહિતો અને ધર્મજનો પોતાની ભૂમિકા પૂરી કટિબદ્ધતાથી, સમર્પણથી બજાવે તો આવનાર સમયમાં ગમે તેવા પડકારોને પણ પહોંચી વળવા માટે ધર્મસભા માટે સરળ બની રહેશે. ધન્યવાદ. થેન્ક યુ.